મિત્રો, સીઆરપીસી 1973 ના પ્રકરણ 2 માં આપણે ફોજદારી અદાલતની કચેરીઓની રચનાની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે સેશન્સ કોર્ટ, સેશન્સ જજ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિશે ચર્ચા કરવાની છે. તો સીઆરપીસી 1973ની કલમ 9માં સેશન્સ કોર્ટ વિશે ચર્ચા કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર એક સેશન્સ વિભાગ માટે એક સેશન્સ કોર્ટ નિમી શકે. સેશન્સ કોર્ટના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના નિમેલા જજ હોય છે, જ્યારે હાઈકોર્ટ વધારાના સેશન્સ જજ અથવા મદદનીશ સેશન્સ જજ તરીકે અન્ય જજોને પણ નિમી શકે છે. કલમ નંબર 10માં મદદનીશ સેશન્સ જજ અને વધારાના સેશન્સ જજ વિશે ચર્ચા કરવામાં આવી છે. તો મદદનીશ સેશન્સ જજ તરીકે કોની નીચે મદદનીશ સેશન્સ જજની સત્તા રહે? તો મદદનીશ સેશન્સ જજ જે કોર્ટમાં હકુમત બજાવતા હોય તે સેશન્સ જજ ની તાબા હેઠળ તેઓ રહેશે. મદદનીશ સેશન્સ જજના કાર્યોની વહેંચણી વિશે સેશન્સ જજ નિયમો બનાવી શકે છે સમયાંતરે, અને જો કોઈ સંજોગોમાં સેશન્સ જજ પોતે ગેરહાજર હોય અથવા પોતે કાર્ય કરવા માટે સક્ષમ ન હોય તો તે પોતાનું કાર્ય મદદનીશ સેશન્સ જજને સોંપી શકે છે. અને જો મદદનીશ સેશન્સ જજ પણ ગેરહાજર હોય અથવા તેમનું કાર્ય કરવા માટે તેઓ અસમર્થ હોય તો મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા પણ પોતાની અરજીનો નિકાલ કરી શકાય છે. તે કાર્ય સેશન્સ જજ કરશે. કલમ નંબર 11માં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ વિશે ચર્ચા કરવામાં આવી છે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ ક્યાં હોઈ શકે. તો મેટ્રોપોલિટન વિસ્તાર ન હોય તેવા દરેક જિલ્લામાં રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને પ્રથમ વર્ગના અથવા બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સ્થાપી શકે છે. તેની સંખ્યા રાજ્ય સરકાર નક્કી કરશે. અને કલમ નંબર 12માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિશે વ્યાખ્યા આપવામાં આવી છે, તેની ચર્ચા કરવામાં આવી છે. તો મેટ્રોપોલિટન વિસ્તાર ન હોય તેવા દરેક જિલ્લામાં હાઈકોર્ટ પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકે છે. ખાસ યાદ રાખો મિત્રો, જે વિસ્તારમાં હાઈકોર્ટ મેટ્રો વિસ્તાર ન હોય તેવા વિસ્તારમાં હાઈકોર્ટ પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકે છે. તેમજ કલમ 13 મુજબ સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એવા સ્થાનિક વિસ્તારોમાં કે જે મેટ્રો વિસ્તાર ન હોય અને અમુક સ્થાનિક વિસ્તારોમાં જ્યાં કોઈ વિશેષ કેસ ચાલતો હોય અથવા કોઈ વિશેષ વર્ગને લગતો કેસ ચાલતો હોય તો તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની ભલામણ હોય તો તે ભલામણ મુજબ હાઈકોર્ટ તે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નિમશે. અને હાઈકોર્ટ તેમની નિમણૂક કરશે તો તેની મુદત વધુમાં વધુ 1 વર્ષની રહેશે. મિત્રો, આ સબ્જેક્ટની સાથે સાથે રીડિંગ મટીરિયલ અવશ્ય વાંચવા માટે તમને ભલામણ છે. થેન્ક યુ.